मोटिवेशन विथ गजल गीत गुजराती अत्यारे थोड़ा मोटिवेशननी जरूर छे। हूँ घणा बधा मारा सेमिनार्समां कहूँ छूँ कि आपणे एवी दुनियामां जीवीए छे कि ज्यां गळू दबावानी शरूआत पग दबावाथी थाय छे, दुश्मन बनावानी शरूआत मित्र बनावाथी थाय छे અને ધૂણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે। કોઈ આપણને કિસ કરે ને તો સમજવાનું કે આ બટકું ભરશે। એટલે તો કરવું શું, તો બંનેનો સ્વીકાર અને જે છે એને એક્સેપ્ટ કરવું। આ બધું થવાનું જ છે, આ દુનિયા અનંતકાળથી આવી જ છે, અનંતકાળ સુધી આવી જ રહેશે। તો સુખ જોઈએ છે, દુઃખ નથી જોઈએ, તો અમીરી જોઈએ, એ બધું નહીં, બધું જ છે, બધું જ મસ્ત છે। અને એટલે એને સરસ કૈલાસ પંડિત એક વર્ષો પહેલાં એક ગઝલ લખેલી, એ હું તમને મને જે સમજ પડે છે, આજે જરા ઘરે બેઠો છું બહાર નાનકડા એક બગીચામાં પગથિયા ઉપર, એ તમને વાત ગાઈને સંભળાવું છું। એમાં શબ્દ છે ચમન અને સુમન, ચમન એટલે બગીચો અને સુમન એટલે માળી। ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે, પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખમો ધરી જાશે। ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે, અનુભવ ખૂબ દુનિયાના લઈને હું ઘડાયો તો। શું ઘડાયો તો? પ્રેમમાં પડવું નહીં, ચક્કરોમાં પડવું નહીં, કોઈની વાતમાં આવવું નહીં, આપણી જાતને જેટલો પ્રેમમાં કરવો, પ્રેમ કરવો, કોઈના પ્રેમની જરૂર જ ના પડે। અનુભવ ખૂબ દુનિયાના લઈને હું ઘડાયો તો, હું ઘડાયો તો, ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે। ચમન તુજને સુમન મારી જ માફક, આગળ સાંભળો કેટલો વિશ્વાસ કે આમ થશે તો આ સાચું ને આમ કરશે તો આ ખોટું। ભરેલો જામ મેં ઢોળી દીધો તો એવા આશયથી, એવા આશયથી હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે। કોઈ ભરવા ના આવે પણ વિશ્વાસ, હશે જો લાગણી એના દિલે પાછો ભરી જાશે। હવે જો હું એક વાત કરું છું કે જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી, અને જે મરવા તૈયાર છે એને કોઈ મારી શકતું નથી, મસ્ત એના વિશે દીપક અને કેન્ડલ, દીપક પેલા કેન્ડલમાં આમ ફરે અજવાળાને મરવા માટે જાય, પણ એના મેઇન દોરાને અડે ને ત્યાં દીવો જ બુઝાઈ જાય અને દીપક મરે નહીં, આવી સરસ રૂપક અલંકારમાં વાત કરી જુઓ। ફના થવાને આવ્યો તો પરંતુ એ ખબર નહોતી, એ ખબર નહોતી કે મુજેને બાળતા પહેલા સ્વયં દીપક ઠરી જાશે, કે મુજેને બાળતા પહેલા સ્વયં દીપક ઠરી જાશે। લડાઈ માટે તૈયાર હો, હોમવર્ક તૈયાર હો, હવે જીતવું જ છે, પાછા ફરવું જ નથી, અને તો બધી જ શક્તિઓ હા
હારી જશે એવું શાસ્ત્રોમાં કહ્યું છે, કવિઓ કહે છે, પણ આપણા ભેજામાં ઉતરશે જ તકલીફ પડે ને, મરી જશે જ તકલીફ પડે ને, બસ હવે પતી ગયું, હવે કંઈ થશે નહીં, કરવું છે, થાય, મહેનત કરવી છે, હારવું નથી, કેમકે જે હારવા તૈયાર છે એને કોઈ હરાઈ શકતું નથી. અને છેલ્લે મૃત્યુનો બી કેવો મલાજો, કેવો એનો એના વિશે વિચારીને રાખે છે, વિચાર કરો સાહેબ. અને આજે આપણે કોરોના વાયરસથી ડરીએ છીએ, અરે સાહેબ એક જ ઉસૂલ છે, ચેતતા રહેવું, બાકી મોત સાલું કાલ આવતું હોય ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું. હા, રસ્તામાં જતા હોય ને ગાડી આવે ખસી જવાનું, એટલે ઠોકી દે, ઉડાડ દે, મરવું છે પણ કૂતરાના મોતે નથી મરવું. 10-15-20 દિવસના પ્રિકોશનથી જો જિંદગી બચતી હોય તો બચાવવી જોઈએ, એમાં જરા ડરવાની વાત નથી, પણ ભયમાં જીવવાની જરૂર નથી. જેટલા શ્વાસ લેવાના છે નક્કી કરીને આવ્યા છીએ, પણ સજાગતા સભાનતા. મરણને બાદ પણ કૈલાશને બસ રાખજો, એમ જ બસ રાખજો, એમ જ કફન ઓઢાડવાથી, કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જશે. અદ્ભુત. આજે મને એમ થયું કે કંઈક મોટિવેશનની વાત બહુ થઈ ગયું, કોરોના, તો આજે કંઈક જુદી રીતે વાત કરીએ. પણ આપણે બધા બહુ 5,000 વર્ષ પહેલાં યુદ્ધ થયું હતું મહાભારતનું, અને પછી 4,000 વર્ષ સુધી આપણે છમકલા કર્યા કે યુદ્ધ કર્યા જ નહીં, એટલે આપણા બધા તલવારો બધી સડી ગઈ હતી. સમય આવ્યો છે ઊભા થવાનું, લડવાનું, ઝઝૂમવાનું. 300 વર્ષ થયા અમેરિકાને, ચાઇનાને, આ બધા દેશો હમણાંના છે. આ દેશ 5,000 વર્ષની સંસ્કૃતિવાળો દેશ છે. સુબ્રમણ્યમ સ્વામી કહે છે 800 વર્ષ મોગલો અને 200 વર્ષ ખ્રિશ્ચનોએ રાજ કર્યું, પણ આજે પણ આ સનાતન સંસ્કૃતિ જીવતી રહી છે. હું સવાલ નાત જાત ધર્મ સંપ્રદાય નથી કરતો, પણ આ દેશની જમીનમાં એક તાકાત છે. બધા હિન્દુઓ જ હતા ટોટલે ટોટલ. આ દેશની જમીનમાં એક તાકાત છે લડવાની, ઝઝૂમવાની. પણ જે નિરાશાવાદ, જે બધું છોડી દેવું, ભાગી જવું અને બસ મારું જ કલ્યાણ, હિમાલયમાં જતા રહેવું, બાવા થઈ જવું, કશું કરવું નથી, આ જે વૃત્તિ પેદા થઈ, પહેલાં પામવાનું અને પછી છોડી દેવાનું. હું આજે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ગાડીઓમાં જોઉં છું, સરસ મજાના આપણા દેશના સંતોને મસ્ત રીતે, તો એમ લાગે કે યસ, આમ જીવવું જોઈએ, અહીંયાથી છૂટી જવું જોઈએ. અને છોડવાથી ન જ છૂટતું, એ તો છૂટી જાય. ભગવાનને મેળવવા કશું છોડવા નથી, પણ એ મળી જાય એટલે બધું છૂટી જાય. આવો ભૌતિકવાદ અને આધ્યાત્મિકવાદનું જ્યારે આપણે સમન્વય કરશું, ત્યારે મસ્ત જિંદગી જીવી શકશું. એટલે આજે 70 વર્ષ થયા ભારતને, આપણી જાતે ઊભા થયાને, આપણે મસ્ત રીતે ઊભા થઈશું. પણ આ દેશની જે સંસ્કૃતિ હતી, આ જે સંસ્કારો હતા, એ આપણે ભૂલી ગયા. અને યાદ કરાવવા કોરોના વાયરસ આવ્યો છે, યદા યદા હિ ધર્મસ્ય, હું જન્મ લઉં છું જ્યારે અધર્મનો ઉદય થાય છે. મા બાપને પગે પડવાનું ભૂલી ગયા, શિક્ષકોનું રિસ્પેક્ટ કરવાનું ભૂલી ગયા, ટોયલેટમાંથી બહાર આવીને હાથ ધોવાનું ભૂલી ગયા, પૂજા કરવા બેસીએ કે નમાઝ પઢવા બેસીએ ત્યારે વજૂ કરવાનું, હાથ ધોવાનું ભૂલી ગયા. આ બધી વાતો, ચપ્પલ પહેરીને ઘરમાં આવી ગયા, ચપ્પલ સાથે વાયરસ ઘરમાં આવે, બહારના ચપ્પલ બહાર, ઘરના ચપ્પલ ઘરમાં, આ બધી જે વાતો હતી. સ્મશાનથી આવીને તરત નાહી લેવાનું, કપડાં બી બહાર ડોલમાં જ, ઘરમાં કોઈ ઘૂસવાય ન દે, ગંગાજળ છાંટે, કારણ કે એ બહુ જોરદાર વસ્તુ છે. આ બધી વાતો ફરીથી યાદ કરવાનો સમય આવ્યો છે. પણ આ દેશ અદ્ભુત દેશ છે, સાધુ સંત પરંપરાઓનો દેશ છે, મંદિરોનો દેશ છે, અસંખ્ય દેવી દેવતાઓમાં વિશ્વાસ અને આસ્થાવાળો દેશ છે. પણ ઈશ્વર એક છે, એ જબરજસ્ત નિર્ગુણ નિરાકારની જે ભાવના દેશ પાસે છે, એને કોઈ તોડી નહીં શકે. આવી તો બધી આધિ વ્યાધિ ઉપાધિઓ બધું આવ્યા કરશે, એની મરજીગર પાંદડું નથી હલતું, તો કોરોનાને બી એને જ મોકલ્યું છે. અને એને મોકલવા પાછળનો પણ એનો કોઈ હેતુ કદાચ આપણને 6 મહિના પછી સમજાશે કે આ સારું થયું હતું. એટલે બધું જ એની મરજીથી થાય છે એવો ભરોસો અને સાક્ષીભાવ. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. સિકંદર જ્યારે આ દેશમાં આવે ને, ત્યારે એના ગુરુએ કહ્યું હતું કે ત્યારે કોઈ બાવાને લઈ આવે છે, તેના બાવામાં બહુ તાકાત છે,
તેણે એક બાવાને પકડ્યો કે ચલ ભાઈ સિકંદર બોલાવે છે, એના સેનાપતિ. બાવો કે કેમ? તો કે સિકંદર કે કોણ સિકંદર કે જે હોય તે કે નહીં અવાય નથી. એટલે જીને કીધું કે આ તો કોઈ ખડુસ છે. તો સિકંદર ઘોડા ઉપર આવ્યો ત્યાં આગળ અને બાવાને કીધું કે ચલ ઊભો થા. તો કે નહીં થવાય ભાઈ, પૂતળી પહેરેલી લંગોટ. તો કે આટલો પાવર કે હોય ને માણસ, શું કે મનુષ્ય જન્મ મળ્યો છે. તો કે તારું માથું કાપી કાઢીશ. તો કે તું શું કાપતો હતો? તું જે કાપવાની વાત કરે ને એ માથું નીચું પડેલું જોઈ રહ્યો છે, તું શું કાપતો હતો? આટલો પાવર કે મારું મોત જ્યાં લખ્યું હશે એને કોઈ રોકી નહીં શકે. આ સમજ આવી જાય તો પછી કોઈ ડર જેવી વસ્તુ રહેતી નથી. થેન્ક યુ.